હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકા સ્કૂપમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ કરમદાનનો સંભારો. જો આ કરમદાનનો સંભારો જમવામાં મળી જાય તો બે રોટલી વધારે ચાલે. ઉનાળાની સિઝનમાં આ કરમદાનનો સંભારો તમે જરૂરથી ટ્રાય કરજો અને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કરમદાનનો સંભારો બનાવવા માટે મેં અહીંયા કરમદા લીધા છે. તો કરમદાને મેં અહીંયા પહેલેથી જ ધોઈ લીધા છે અને ધોઈને આ રીતના લૂછી લીધા છે. તો કરમદા છે એ સ્વાદમાં ખાટા હોય છે, એટલા માટેનો સંભારો છે એકદમ સરસ લાગે છે સ્વાદમાં. અને આ કરમદા છે એ તમને માર્કેટમાં અત્યારે ઉનાળામાં મળી જાય અને વધારે પડતા તો જંગલમાં મળે છે, ગીરના જંગલોમાં. તો હવે આપણે આ કરમદાનો સંભારો બનાવીશું. સંભારો બનાવવા માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, 1/2 ચમચી રાઈ એડ કરીશું, 1/2 ચમચી આખું જીરું, કરમદા એડ કરીશું હવે. તેલમાં આ રીતે હલાવતા રહીશું. કરમદાને આપણે વધારે નથી તળવા દેવાના. 5-1 મિનિટ જેટલો આપણે આ રીતે હલાવતા રહીશું. થોડા સોફ્ટ થાય પછી મસાલા એડ કરીશું. પાંચ મિનિટ જેવું થઈ ગયું છે. હવે 1/2 ચમચી મીઠું એડ કરીશું, 1/2 ચમચીથી ઓછી હળદર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું. બધા મસાલાને મિક્સ કરી લઈશું. મસાલા મિક્સ થઈ ગયા છે. તો બનીને તૈયાર છે જમવાનો સ્વાદ વધારી દે એવો કરમદાનનો સંભારો.